ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયોમાં આપણે એક દૃત્યાંશ ભાગમાં રંગ કરતા શીખ્યા, એવી જ રીતે હવે આજે આપણે શીખીશું કે નીચે આપેલા આકારોના એક ચતુર્થાંશ ભાગના આકારોમાં રંગ પૂરો. હવે આપણને ખબર છે કે એક ચતુર્થાંશ ભાગ એટલે પા ભાગ. કેટલો ભાગ થશે? પા. વસ્તુ, જે વસ્તુ આપેલી હોય એ વસ્તુનો પા ભાગ, બરાબર, એટલે કે એક ચતુર્થાંશ ભાગ. હવે જોઈએ, અહીંયા તમને આકારો આપેલા છે, એ આકારોના જે પા ભાગ થાય, જેનો એક ચતુર્થાંશ ભાગ થાય, એમાં તમારે કલર પૂરવાનો છે. ચાલો તો જોઈએ. પહેલાની અંદર જોઈએ આપણે 1 2 3 4 5 6 7 અને 8. કેટલા છે? 8 સર્કલ છે. હવે 8 સર્કલ નો કયો ભાગ લેવાનો છે આપણે? એક ચતુર્થાંશ ભાગ, એટલે કે એક ચતુર્થાંશ. આગળ આપણે જોઈ ગયા એ રીતે 8 અને 1 નો શું થશે? ગુણાકાર. અને 8 અને 4 નો શું થશે? ભાગાકાર, બરાબર. એટલે કે 8 × 8 અને 4 ક્યાં આવશે? છેદમાં, બરાબર. એટલે 4 × 2 = 8, બરાબર. એટલે કે પહેલા જે વસ્તુ જે આપેલી છે, જે સર્કલ આપ્યા છે, એનો એક ચતુર્થાંશ ભાગ એટલે કેટલા સર્કલ થશે? 2. એટલે આપણે કેટલા આકારમાં રંગ પૂરવાનો થશે? 2 આકારમાં રંગ પૂરવાનો થશે. ફરીથી કહું છું, એનો એક ચતુર્થાંશ ભાગ એટલે કે એના પા ભાગના આકારમાં જ રંગ પૂરવાનો છે. એટલે 8 નો પા ભાગ કયો થયો? 2 થયા. હવે બીજું જોઈએ, 1 2 3 અને 4. હવે અહીંયા કેટલા ત્રિકોણ આપ્યા છે? 4 ત્રિકોણ આપ્યા છે. હવે 4 ત્રિકોણ નો પા ભાગ એટલે કે એક ચતુર્થાંશ ભાગ. હવે 4 અને 4 સામાં આવશે? ભાગાકારમાં આવશે. અને 4 નો એક સાથે શું થશે? ગુણાકાર, બરાબર. એટલે શું થશે? 4 ના છેદમાં 4, બરાબર. એટલે 4 × 4 બચ્યા કેટલા? તો કે 1. એટલે કે આ 4 ત્રિકોણનો ચોથો ભાગ એટલે કે પા ભાગ એટલે 1 ત્રિકોણ થશે, જે આપણે સૌથી પહેલા વાર્તા જોઈ હતી, બરાબર ને? કોની? બિલાડી અને વાંદરાવાળી. કે ઉંદર, વાંદરાભાઈએ શું કર્યું હતું? 4 ભાગ બનાવ્યા હતા રોટલીના, બરાબર. એટલે કે રોટલીનો જે એક ભાગ, 4 ભાગમાંનો એક ભાગ એટલે કે પા ભાગ, બરાબર. એવી જ રીતે અહીંયા આપણે પા ભાગ કરવાનો છે. એટલે કે 4 ત્રિકોણનો પા ભાગ એટલે કે 1 ત્રિકોણ. હવે અહીંયા જુઓ કેટલાક પાન આપ્યા છે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. કેટલા છે? 16. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ 16 જે પાન આપ્યા છે, એનો પા ભાગ તમારે જાતે શોધવાનો છે કે આ 16 નો પા ભાગ કેટલો થશે, બરાબર. અને એની ગણતરી આ મુજબ જ કરી તમારે, એ જેટલા પણ આકાર આવે, એટલે કે એક ચતુર્થાંશ આકાર જેટલા પણ આપણને મળે, એમાં તમારે કલર કરવાનો રહેશે, બરાબર. એટલે આ 16 નો પા ભાગ કયો થશે, કેટલા આકારો થશે, તે તમારે જાતે શોધવાનું. હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને આગળના વિડીયોમાં કહ્યું હતું એ રીતે સૌથી સહેલી રીત, તો તમારે કેટલા ભાગના આકારમાં રંગ પૂરવાનો છે? તો કે એક ચતુર્થાંશ ભાગમાં, એટલે કે ચોથા ભાગમાં રંગ પૂરવાનો છે. કેટલા ભાગમાં? ચોથા ભાગમાં. હવે અહીંયા જુઓ, તમને કેટલા આપ્યા છે સર્કલ? 8 સર્કલ આપ્યા છે. તો આ 8 સર્કલને આપણે શું કરીશું? 4 ભાગમાં વહેંચીશું. હવે આ 8 સર્કલને આપણે 4 ભાગમાં કઈ રીતે વહેંચીશું, બરાબર? તો કે આપણે આ રીતે કરીએ, 8 કેટલા છે? 8, બરાબર ને? એને આપણે 4 ભાગમાં વહેંચીશું, એટલે કે 1 2 3 અને 4. એને આપણે આ 4 ભાગમાં 8 સર્કલને વહેંચી દીધા છે. હવે 8 સર્કલને આપણે જે વહેંચણી કરી છે, તો જો એક ભાગમાં એના કેટલા એ આવે છે સર્કલ?
तो के एक ने बे सो थायो एक ने बे इतने आ आठ नो चौथो जी भाग चेते कितना सर्कल थाया बे सर्कल थाया तो तमे आ रीते पण गणतरी करी शको छो एवी ज रीते जो तमने त्रण चतुर्थांश भाग आप्यो होय तो तमारे कितना भाग करवाना त्रण भाग करवाना बराबर ने के दरेक वस्तु नो त्रीजो भाग केटलो थाय चलो विद्यार्थी मित्रों आपणे जे रीते आगळना उदाहरणमां एक चतुर्थांश भाग ना आकारोमां रंग पूर्यो एवी ज रीते हवे आपणे त्रण चतुर्थांश भागना आकारोमां रंग पूरीशु केटला त्रण चतुर्थांश भागना आकारोमां रंग पूरीशु बराबर तो पहेलो जुओ पहेलामां केटला छे एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार अने बार तो केटला छे बार छे बराबर आपणे केटला आकारमां रंग पूरवानो छे के त्रण चतुर्थांश भागना आकारोमां रंग पूरवानो छे આગળ જે રીતે આપણે શીખ્યા એ રીતે 12 નો 3 સાથે શું થશે ગુણાકાર થશે શું થશે ગુણાકાર અને 12 નો 4 સાથે શું થશે ભાગાકાર થશે બરાબર એટલે શું થશે ભાગાકાર એટલે કે 12 તાલી કેટલા આવશે 12 તાલી 36 કેટલા થયા 12 તાલી 36 અને 36 ભાગ્યા 4 બરાબર તો 4 નો ગણ્યો તો આપણને આવડે છે કે કેટલા થશે તો કે 9 6 36 કેટલા થશે 9 6 36 એટલે કે આજે આપણને કેટલા આકાર આપ્યા છે 12 આકારનો 3 ચતુર્થાંશ ભાગ એટલે કેટલા થશે 9 એટલે આપણે 1 2 3 4 5 6 7 8 અને આ 9 આ 9 આકારોમાં આપણે શું કરીશું રંગ પૂરીશું આપણે આગળ શીખી ગયા કે આ જો 3 ચતુર્થાંશ ભાગ છે એટલે કે એનો પોણો ભાગ છે એટલે આપણે પોણા ભાગના આકારોમાં શું કરવાનું છે રંગ પૂરવાનો છે બરાબર એટલે આ 12 નો પોણો ભાગ એટલે કે 3 ચતુર્થાંશ ભાગના આકારો કેટલા થશે તો કે 9 થશે હવે બીજું જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 કેટલા છે 16 હવે 16 નો આપણે પોણો ભાગ કેટલો થશે 3 ચતુર્થાંશ ભાગ કેટલો થાય તે જોઈએ બરાબર હવે જુઓ 16 નો 3 સાથે શું થશે ગુણાકાર અને 4 સાથે ભાગાકાર બરાબર એટલે કે છેદનો 4 છેદમાં જ રાખવાના બરાબર આપણે 16 તાલી કેટલા થશે તે શોધીએ 16 એક 16 16 2 32 અને 16 તાલી 48 તો કેટલા થશે 48 તો 16 તાલી 48 48 ભાગ્યા કેટલા થશે 4 બરાબર હવે આપણે કેટલા આવશે તો કે 12 એક 12 12 2 24 12 તાલી 36 અને 12 4 48 એટલે 48 ભાગ્યા આપણે જાણ કરીએ તો 12 4 48 એટલે કેટલા આવશે 12 બરાબર એટલે આપણે કેટલા 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 તો આપણે આ 16 સર્કલનો પોણો ભાગના આકારો એટલે કે 3 ચતુર્થાંશના ભાગના આકારો કેટલા થશે 12 થશે એટલે આપણે ટોટલ 12 સર્કલની અંદર શું કરીશું કલર કરીશું હવે આગળના ઉદાહરણમાં જે રીતે આપણે હોમવર્ક કર્યું એ જ રીતે આ ત્રીજું પણ તમારા માટે હોમવર્ક રહેશે કે 1 2 3 4 5 6 7 અને 8 આજે તમને 8 આકારો આપ્યા છે એ 8 આકારનો 3 ચતુર્થાંશ ભાગ એટલે કેટલો થશે જે તમારે જાતે શોધવાનો રહેશે અને એટલા ભાગના આકારોમાં તમારે જાતે એમાં રંગ પૂરવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો તો હવે આગળ જોઈએ નીચેની આકૃતિઓ દર્શાવેલ અપૂર્ણાંક મુજબ આચ્છાદિત કરો બરાબર આચ્છાદિત કરો એટલે કે પેન્સિલની મદદથી આપણે થોડો ઝાંખો કલર કરવાનો એટલે કે ઝાંખો રંગ પૂરવાનો હવે જ પહેલું જુઓ એક દૃત્યાંશ એક દૃત્યાંશ એટલે કે અડધો ભાગ હવે અહીંયા જુઓ એક આકૃતિ
આપેલી છે. એક આકૃતિની અંદર તમને કેટલા ભાગ દર્શાવેલા છે? એક અને બે ભાગ દર્શાવેલા છે. બરાબર, બે ભાગ દર્શાવેલા છે તો બે ભાગને આપણે કેટલા ભાગમાં રંગ કરવાનો છે? તો કે એક દૃત્યાંશ, એક દૃત્યાંશ એટલે કે અડધા ભાગમાં. હવે આ બે આકૃતિ જે છે તેમાં બે ખાના છે, તો બે ખાનાનો અડધો ભાગ એટલે એક ખાનો. બરાબર ને? તો આપણે આ એક ખાનાની અંદર આચ્છાદિત રંગ પૂરવાનો. શું કરવાનો? આપણે આ એક ખાનાની અંદર આચ્છાદિત રંગ પૂરવાનો, એટલે કે અડધા ભાગમાં. એવી જ રીતે બીજું જુઓ, એક ચતુર્થાંશ. કેટલા? એક ચતુર્થાંશ. તો પહેલા કેટલી આકૃતિઓ છે તે ગણી લઈએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર અને બાર. હવે આ બાર આકૃતિનો એક ચતુર્થાંશ ભાગ એટલે કેટલો થશે? તો આપણે ગણતરી કરવી પડે કે બાર આકૃતિનો એક ચતુર્થાંશ એટલે કે બાર ગુણ્યા એક ચતુર્થાંશ એટલે કે કેટલા થશે? ચાર તાલી બાર. તો કેટલા થશે? ત્રણ. એટલે આપણે આ ત્રણ સ્થાનની અંદર કલર કરવો પડે આચ્છાદિત રંગ, કારણ કે એક ચતુર્થાંશ ભાગ એટલે કે આકૃતિનો પા ભાગ. હવે આગળ જુઓ, ત્રણ ચતુર્થાંશ ભાગ આપણે ગણી લઈએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ. કેટલા થયા? સોળ થયા. હવે સોળ નો ત્રણ ચતુર્થાંશ ભાગ એટલે કેટલો થશે તે આપણે જોઈ લઈએ. હવે આગળ આપણે જોઈ ગયા કે સોળ તાલી કેટલા થશે? અડતાલીસ. એટલે અડતાલીસ ભાગ્યા ચાર, ચાર છેદમાં છે. બરાબર, એટલે ચાર તાલી. હવે બાર ચોક અડતાલીસ એટલે કેટલા આવ્યા? બાર. તો આપણે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર અને બાર એટલે આપણે અહીંયા સુધી કલર કરવો પડે. ક્યાં સુધી? આટલે સુધી. આ ચાર ખાનામાં કલર કરવાનો નથી, આપણે ફક્ત ત્રણ ચતુર્થાંશ ભાગમાં જ કલર કરવાનો છે. ત્રણ ચતુર્થાંશ ભાગ એટલે કે એના પોણા ભાગમાં કલર કરવાનો છે. ચાલો હવે અહીંયા જોઈએ એક દૃત્યાંશ ભાગ. એક દૃત્યાંશ ભાગની અંદર આપણે કલર કરવાનો છે એટલે કે અડધા ભાગમાં કલર કરવાનો છે. તો ગણી લઈએ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ. કેટલા છે? આઠ. તો આઠના અડધા કેટલા થશે? કેટલા થશે? ચાર. એટલે આપણે એક, બે, ત્રણ અને આ ચાર, આ ચાર ભાગની અંદર શું કરવાનો છે? આચ્છાદિત કલર કરવાનો એના અડધા ભાગમાં. હવે નીચે જુઓ કેટલા છે? એક ચતુર્થાંશ. એક ચતુર્થાંશ એટલે કે પા ભાગમાં કલર કરવાનો છે. જે આકૃતિ આપી છે આકૃતિના પા ભાગમાં કલર કરવાનો છે. પણ અંદર આપણે બોક્સિસ છે તે આપણે ગણી લઈએ કે કેટલા છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ, છ અને છ બાર થયા. કેટલા થયા? બાર. તો એક ચતુર્થાંશ ગુણ્યા કેટલા થશે? બાર. હવે ચાર તાલી બાર એટલે એના કેટલા બોક્સિસમાં આપણે કલર કરવાનો થશે? ત્રણ બોક્સિસમાં. કેટલા? ત્રણ. તો આપણે આ ત્રણ બોક્સની અંદર આચ્છાદિત કલર કરવાનો થશે. કેટલો ભાગ? પા ભાગમાં. હવે ત્રણ ચતુર્થાંશ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ. કેટલા બોક્સિસ છે? આઠ. એના કેટલા ભાગમાં આપણે કલર કરવાનો છે? ત્રણ ચતુર્થાંશ. બરાબર, આઠ તાલી ચોવીસ. કેટલા? આઠ તાલી ચોવીસ અને ચોવીસ ભાગ્યા ચાર. હવે ચાર છ ચોવીસ એટલે કેટલા આવ્યા? છ. એટલે આપણે એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ, આ છ બોક્સિસમાં કલર કરવાનો આચ્છાદિત. બરાબર, એટલે આ રીતે પણ તમને જો આકૃતિ પૂછવામાં આવે અને એમ કહેવામાં આવે કે આકૃતિઓમાં દર્શાવેલ અપૂર્ણાંક મુજબ તમારે કલર કરવાનો છે, તો આ રીતે પણ તમને કલર કરતા આવડવો જોઈએ. એક સાથે ભેગી આકૃતિ આપી હોય તો પણ, અને અલગ 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 આકાર આપીને આપણને જે અપૂર્ણાંકમાં કલર કરવા કીધો હોય તે કલર કરતા પણ આપણને આવડવો જોઈએ.
બરાબર તો વિદ્યાર્થી મિત્રો આજે બસ આટલું જ નવા વિડિયો સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આવજો